Good morning, student. Today we are going to learn new topic. In naam che there is and there are. T H E R E I S there is and T H E R E A R E there are. Okay. So kidu che. कोईपण वस्तु व्यक्ति के प्राणी क्या छे ते विषे निर्देश करवा माटे धेर थी वाक्य शुरू थाय छे। कोईपण वस्तु व्यक्ति के प्राणी क्या छे ते विषे निर्देश करवा माटे धेर थी वाक्य नी शुरुआत थाय छे। धेर साथे टू बी क्रियापदना वर्तमान कालना रूपो इज एकवचन मां अने आर बहुवचन नो उपयोग थाय छे। एक वक्त रिपीट करी दो। कोई पण वस्तु व्यक्ति के प्राणी क्या छे ते विषे निर्देश करवा माटे धेर थी वाक्य शुरू थाय छे। धेर साथे टू बी क्रियापदना वर्तमान कालना रूपो इज अने आर नो उपयोग थाय छे। हवे टू बी क्रियापद इज क्यारे यूज थाय ज्यारे एक वचन होय त्यारे અને આર નો યુઝ બહુવચનમાં થાય છે। ઓકે હવે એક્ઝામ્પલ જોઈએ। ફર્સ્ટ છે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ પક્ષી પાંજરામાં છે। હવે તેનો નિર્દેશ કરીએ ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ। અહીંયા બર્ડ કીધું છે ને એટલે એક વચન છે એટલે આપણે શેનો યુઝ કર્યો There is no, right? Next જોઈએ The book is on the table. પુસ્તક ટેબલ પર છે। તો અહીંયા બુકનું કીધું છે બુક્સનું નથી કીધું। બુક એટલે એક વચન છે ને અહીં શેનો યુઝ થાય There is a book on the table. ટેબલ પર પુસ્તકો છે। એક વખત રિપીટ કરી દઉં The bird is in the cage. પક્ષી પાંજરામાં છે। અહીંયા બર્ડ કીધું છે એટલે એક વચન થયું એટલે આપણે ધેર ઇઝ યુઝ કર્યું। ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ। સેકન્ડ જોઈએ ધ બુક ઇઝ ઓન ધ ટેબલ। પુસ્તક ટેબલ પર છે ને અહીંયા બુકની વાત કરી છે એટલે એક વચન થયું એટલે આપણે ધેર ઇઝનો યુઝ કર્યો। ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ। ટેબલ પર પુસ્તક છે। હવે થર્ડ છે ધ કાઉસ આર અન્ડર ધ ટ્રી। ગાયો ઝાડ નીચે છે। કાઉસ કીધું એટલે એક કરતાં વધારે ગાય છે। બહુવચન આવ્યું તો આપણે શું યુઝ કરશું ધેર આર। There are cows under the tree. ઝાડ નીચે ગાયો છે। ફોર્થ જોઈએ ધ વુમેન આર નિયર ધ વેલ। સ્ત્રીઓ કૂવા પાસે છે। અહીંયા સ્ત્રીઓ એક નથી વધારે છે એટલે વુમેન કીધું છે તો આપણે શું યાદ રાખવાનું બહુવચન હોય ત્યારે ધેર આર નો યુઝ થાય। ધેર આર વુમન નિયર ધ વેલ। કુવા પાસે સ્ત્રીઓ છે। ઓકે હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય અને યશનોમાં ઉત્તર શીખીએ। ફર્સ્ટ છે ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ। પેન બોક્સની અંદર છે। ઓકે ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવાનું ટુ બીનું રૂપ છે ફર્સ્ટ આવી જાય પછી ધેર લખવાનું। ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ પછી ક્વેશ્ચન માર્ક કરવો જો હોય તો હકારમાં કીધું છે અને જો હોય તો યસ ધેર ઇઝ જો નથી તો આપણે કેમ લખશું નો ધેર ઇઝ નોટ। હવે તેનું શોર્ટ ફોર્મ પણ છે ઇઝન્ટ। ઓકે સમજાણું એક વખત રિપીટ કરું છું ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ। જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ ક્વેશ્ચન માર્ક કરવાનો
જો હવે હકારમાં બનાવીએ તેનું સેન્ટેન્સ યસ ધેર ઇઝ, અને નકારમાં બનાવીએ નો ધેર ઇઝ નોટ. એનું શોર્ટ ફોર્મ લખવું હોય તો ઇઝન્ટ. ઓકે, હવે જોઈએ આપણે સેકન્ડ. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર પુસ્તકો છે. અહીંયા જો બુક એક નથી, વધારે છે, એટલે એસ લાગેલું છે, બહુવચનનું છે, તો આપણે શું યુઝ કરવાનું છે, શું કરેલું છે અહીંયા, ધેર આર, રાઈટ? તો હવે આપણે તેને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. આર ધેર બુક્સ ઓન ધ ટેબલ, પછી ક્વેશ્ચન માર્ક કરી દેવાનું, ભૂલવાનું નથી. હવે જો હોય, એટલે કે હકારમાં બનાવવું હોય સેન્ટન્સ, યસ ધેર આર, જો નથી બુક, નો ધેર આર નોટ. ઓકે, હવે એનું શોર્ટ ફોર્મ પણ છે આરન્ટ. ઓકે, આર નોટ લખો, આરન્ટ લખો, બે સેમ જ કહેવાય. હવે એક્ટિવિટી જોઈએ, શું કીધું છે, ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ આપેલું છે, ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. અહીંયા આરનો યુઝ કેમ કર્યો છે, ચિલ્ડ્રન, એક બાળકની વાત થતી નથી, ઘણા બધા બાળકોની અહીંયા વાત થાય છે, એટલે કે બહુવચનનું રૂપ છે, એટલે આપણે અહીં શું લખ્યું છે, ધેર આર, રાઈટ? હવે ફર્સ્ટ જોઈએ, ખાલી જગ્યા એન એલિફન્ટ ઇન ધ ઝૂ, ઝૂની અંદર એલિફન્ટ છે. હવે જો અહીંયા એક વચન છે, રાઈટ? તો અહીંયા શેનો યુઝ થશે, ધેર ઇઝ. જો એક વચન હોય ત્યારે જનરલી ધેર ઇઝનો જ યુઝ થાય છે, બહુવચનમાં યુઝ થતો નથી. સેકન્ડ જોઈએ, ખાલી જગ્યા ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ, ખેડૂતો છે, એક ખેડૂતની વાત થતી નથી, એટલે ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. તો અહીંયા બહુવચનનું રૂપ આપેલું છે ને, તો શું યુઝ કરશું, ધેર આર ફાર્મર ઇન ધ ફિલ્ડ. અગેન થર્ડ એક્ઝામ્પલ, ખાલી જગ્યા બુક્સ ઇન ધ કબર્ડ. અહીંયા આ બુક કબર્ડની અંદર બુક છે, બરાબર? તો એક બુકની વાત નથી થતી, વધારે બુક છે, એટલે આપણે શું યુઝ કરશું, ધેર આર. ફોર્થ જોઈએ, ખાલી જગ્યા અ પેન ઇન માય પોકેટ, પોકેટની અંદર પેન છે, એક જ પેન છે, રાઈટ? તો અહીંયા શું આવશે, એક વચનનું કયું રૂપ આવશે, ઇઝ, ધેર ઇઝ અ પેન ઇન માય પોકેટ. ઓકે, સમજાઈ ગયું? આવી જ રીતના તમારે પણ કમ્પ્લીટ કરવાનો છે ક્વેશ્ચન. આખો હવે જો ક્વેશ્ચન નંબર ટુ, આપેલા શબ્દો સાથે ધેર ઇઝ અથવા ધેર આરનો ઉપયોગ કરી વાક્ય લખો. પહેલું એક્ઝામ્પલ આપેલું છે, ઓરેન્જ ઇન ધ બોક્સ, બે શબ્દો આપેલા છે, ઓરેન્જ, ઓકે, એકની જ વાત થઈ છે ને, તો આપણે શું યુઝ કરશું, ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બોક્સ. અગેન, ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બોક્સ. ઓકે, નાવ ફર્સ્ટ, બુક્સ ઓન ધ ટેબલ, બે વર્ડ્સ આપેલા છે આપણે અહીંયા, એક તો છે બુક્સ ઓન ધ ટેબલ, આ બુક્સ છે એ બહુવચનમાં છે ને, એક કરતાં વધારે બુક છે, એક બુકની એ વાત નથી કરી, તો આપણે કેમ લખશું, ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, રાઈટ? હવે બીજું જોઈએ, ઇન્કપોટ ઓન ધ બેન્ચ, ઇન્કપોટ બેન્ચ ઉપર છે, તો કે એક જ ઇન્કપોટ છે ને, તો આપણે શું યુઝ કરશું, ધેર ઇઝ એન ઇન્કપોટ ઓન ધ બેન્ચ. થર્ડ જોઈએ, ટીચર્સ ઇન ધ સ્કૂલ, એક ટીચરની અહીંયા વાત નથી કરી, એક કરતાં વધારે ટીચરની વાત કરી છે, તો આપણે શું લખશું, ધેર આર ટીચર્સ ઇન ધ સ્કૂલ. ઓકે, નાવ ફોર્થ, મંકી ઓન ધ રૂફ, મંકી, એક મંકીની વાત કરી છે, તો આપણે શું લખશું, ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. ઓકે, ફોર્થ,
मंकी ऑन ध रूफ। अहीं शुं बात करी छे, मंकी एटले एक ज मंकी नी बात थई छे, तो आपणे क्यू रूप यूज करशुं? देर इज अ मंकी ऑन ध रूफ। ओके, समझाई गयू? नाउ कम टू क्वेश्चन नंबर 3। वाक्यों ने प्रश्नार्थक वाक्यों में फेरवी, यस अने नो में उत्तर लखो। एक्जाम्पल आपेलू छे आपने अहीं, देर आर फ्लावर्स इन ध वेज। फ्लावर्स એટલે બહુવચન થયું, એક કરતાં વધારે ફ્લાવર્સ છે। ઇન ધ વેઝ એટલે કે ફૂલદાનીમાં। હવે આપણે તેનું પ્રશ્નાર્થ વાક્ય કરીએ, આર ધેર ફ્લાવર્સ ઇન ધ વેઝ। જો હવે તેનું સેન્ટેન્સ બનાવી યસમાં, યસ ધેર આર, અને નોમાં બનાવી નો, ધેર આર નોટ। આપણે અહીંયા શોર્ટ ફોર્મ લખેલું છે આરન્ટ, અથવા તમે ધેર આર નોટ યુઝ લખી શકો, બરાબર યુઝ કરી શકો। ફર્સ્ટ જોઈએ, ધેર ઇઝ એન આઉલ ઓન ધ ટ્રી। ઝાડ ઉપર ઘુવડ છે। હવે તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ, ઇઝ ધેર એન આઉલ ઓન ધ ટ્રી। હવે તેનું હકારમાં બનાવીએ, યસ ધેર ઇઝ। નકારમાં બનાવીએ, નો There isn't, okay? Second જોઈએ, There are children in the garden. બગીચામાં ઘણા બધા બાળકો છે ને, children એટલે એક કરતાં વધારે બાળકોની અહીં વાત થઈ છે, એટલે there are નો યુઝ થયો। હવે જોઈએ એને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ, Are there children in the garden? પછી ક્વેશ્ચન માર્ક કરવાનો, ભૂલવાનું નહીં, બરોબર? હવે જોઈએ, હકારમાં બનાવીએ આપણે, યસ ધેર આર, અને નકારમાં બનાવીએ, નો ધેર આર નોટ। ઓકે, આવી જ રીતના તમારે પણ બધા સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના રહેશે। થેન્ક યુ।